હવે આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પાળાની પોળ વિસ્તારમાં રાત્રિના સમયે ઘર આગળ પાર્ક કરેલી કારમાં અસામાજિક તત્વો દ્વારા આગ લગાડવામાં આવી હતી. તો આ જ કારમાં બીજી વખત આગ લગાડવામાં આવી હતી. આગ લાગવાથી આગળનો ભાગ બળીને ભસ્મ થઈ ગયો હતો. પ્રાંતિજના પાડાની પોરમાં રાત્રિના 2 વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા પાડાની પોર ઘર આગળ આવેલ રોડ ઉપર પાર્ક કરેલ કારમાં આગળના ભાગેથી આગ ચાંપતા કારનો આગળનો ભાગ જોતજોતામાં બળીને સ્વાહા થઈ ગયો હતો. તો તે સમય દરમિયાન અચાનક પોરમાં રહેતા એક યુવાન જાગી જતા બૂમાબૂમ કરી મૂકતા કાર માલિક રાઠોડ કિરણભાઈ પ્રકાશભાઈ સહિત પોરમાં રહેતા રહીશો તથા આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને કારમાં લાગેલ આગ હોલવી હતી. તો કારમાં સીએનજી કીટ પણ ફિટ કરેલ હતી અને આગ પાછળ સુધી પહોંચી હોત તો રાત્રિના સમય દરમિયાન મોટી દુર્ઘટના બની હોત. તો આ અંગેની જાણકાર માલિકી દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી. તો આ જ વિસ્તારમાં કારને નિશાન બનાવવામાં આવતી હોવાની આ ત્રીજી ઘટના છે, જેમાં અગાઉ એક કારને ફૂટપટ્ટી નાખી ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. તો રાજુભાઈ સોનીની કાર તો વગર ચાવીએ ખોલી લઈ જઈ ભોયવાસ પાસે આવેલ કેનાલમાં નાખી દેવામાં આવી હતી અને કારને નુકસાન કર્યું હતું. તો આ કારને પણ અગાઉ 26/12/2019 રાત્રિ દરમિયાન કારને પાછળના ભાગેથી આગ ચાંપી કરવામાં આવી હતી. ત્યારે હાલ તો કારમાં અવરનવર આગ ચાંપીને લઈને કાર માલિક સહિત આજુબાજુમાં રહેતા રહીશોમાં ભયનો માહોલ પેદા થયો છે. ત્યારે રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે તેવી પોરના રહીશો દ્વારા માંગ ઉઠવા પામી છે અને આવા અસામાજિક તત્વો સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી કાર માલિક સહિત પોરના લોકો જણાવી રહ્યા છે. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. આ ગાડીનો બનાવ બન્યો, રાત્રે ગાડી સળગાવી દીધી. બરોબર, એના પહેલાં બી ખોલે સર તો આના અંદર તોફાની તત્વો કોઈ હોવા જોઈએ. અને અવારનવાર આવા નુકસાનો થતા પણ આજે કાલે જે કરી એના પહેલાં મોટી હાનાકાની કરી હતી એના પહેલાં, અને કાલે જે મોટી હાનાકાની જે આખી ગાડી સળગાવી દીધી. બરોબર, કોઈ મગજમારી, કોઈ ઝઘડો નહીં, કશું જ નહીં. અને મહેલાના અંદર વચમાં જે ગાડીનો સળગાવી હતી એ એટલે મોટી પાયે સળગાવી હતી અને આગળ એન્જિન બધું સળગી ગયું. અને કદાચ એને ગેસનો બાટલો ફાટ્યો હોત તો આ મેડિયાનું શું થોત, અને જાનહાનિ કેટલી મોટી થોત. એના અંદર કોઈ પણ હોય તોફાન તો ગમે તે હોય તો આની કોઈ પણ રીતે તપાસ કરીને એને પૂરેપૂરી સજા. અને મહેલામાં આવા અવારનવાર બનાવો ઘણી વચમાં એક ગાડી બી ઉઠાઈ ગયા હતા એ ખાડામાં નાખી દીધેલી. એટલે આનું કરવાવાળો કોણ છે એને બસ નિમણ વિનંતી છે, બસ આની શોધખોળ કરવી. પોલીસ તપાસ, અને પોલીસ તપાસ પૂરેપૂરી કરી, અમને પૂરેપૂરો આનો સહયોગ મળે, તપાસ કરીને આને પૂરેપૂરો અમને આનો સપોર્ટ મળવો જોઈએ. અને અમારા બી તમારો સપોર્ટ છે અને અમને બી કોઈ બી જાણકારી કોઈ બી હશે તો અમે કહીશું તમને. બરાબર, પોલીસને જાણ કરી, અને પોલીસને બી જાણ કરી દે. પોલીસ રાત્રે બી સ્તર ઉપર તાત્કાલિક આવી ગઈ હતી. અત્યારે બી અમે પોલીસ સ્ટેશન જે એફઆઈઆર ફરાવી છે અને આનું પૂરેપૂરું આનું થવું જોઈએ. બસ એટલી આમની નમ્ર વિનંતી છે. Okay.